એન્ડ ગુડ મોર્નિંગ હું છું રંજના શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ આપત્તિ વ્યવસ્થાપનમાં આપણે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ આપણી પાસે આવી પડે ત્યારે શું કરવું અને શું ન કરવું એ બાબત વિશે શીખીશું કુદરતી આપત્તિઓ વિશે આપણે શીખી ગયા છીએ હવે માનવસર્જિત આપત્તિઓ વિશે અભ્યાસ કરીશું માનવસર્જિત આપત્તિઓમાં પણ ઘણી બધી આપત્તિઓ છે એમાંથી આજે આપણે આતંકવાદની ચર્ચા કરીશું તો આતંકવાદ શબ્દ તમારા માટે નવો નથી કારણ કે એકવીસમી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યારૂપ બનેલ છે વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આ આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે તો તમને પ્રશ્ન થશે કે આતંકવાદ છે શું તે શા માટે ફેલાય છે આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ પણ અટકી જાય છે આતંકવાદ એ કોઈ જાતિ સમુદાય સંપ્રદાય કે પ્રદેશની પરવાહ કરતો જ નથી તે તો શું છે માનવતાનો દુશ્મન છે સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરવામાં આવતા જે અનૈતિક વિનાશકારી કાર્ય છે એને શું કહેવામાં આવે છે આતંકવાદ અહીં જે આતંકવાદની વ્યાખ્યા છે તમારે ખાસ યાદ રાખવાની છે હવે પ્રશ્ન થશે કે આતંકવાદ કરે છે શું તો આતંકવાદ એ શું છે સંપત્તિનો નાશ કરે છે લોકોમાં ભય અને ડરનો માહોલ ઊભો કરે છે પોતાની જે કંઈક માંગણીઓ છે એ પ્રત્યે પોતાનો બીજાનું ધ્યાન આકર્ષિત કરે છે સામૂહિક નરસંહાર કરે છે અપહરણ જેવા અમાનવીય કૃત્યો કરીને શું કરે છે વિનાશ ફેલાવે છે હાલના સમયમાં જો આતંકવાદની વાત કરીએ તો આતંકવાદનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે વિશ્વના કોઈ દેશ આજે બાકી નથી વર્તમાન સમયમાં કદાચ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી હવે અહીં શું કરવાનું છે આપણે જે વિશ્વમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ બની છે ને એનો અભ્યાસ કરીએ પહેલી ઘટના કઈ છે કે નવમી સપ્ટેમ્બર બે હજાર એકના રોજે સંયુક્ત રાજ્ય અમેરિકા અને એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાય છે એમાં શું છે સવારે ઓગણીસ જેટલા આતંકવાદીઓ ચાર ઉતારું જેટ વિમાનોનું અપહરણ કરે છે જેમાં શું છે કે બે વિમાનો તો ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાઈ જાય છે હવે એવું થાય કે ટાવર સાથે વિમાનો અથડાય એટલે ટાવરની અંદરના લોકો તો મૃત્યુ પામે જ છે પરંતુ તેની સાથે સાથે શું છે જે વિમાનમાં રહેલા લોકો છે તેઓ પણ મૃત્યુ પામે છે એટલે કે શું અહીં એકી જોઈએ તો કેટલાય લોકોનું મૃત્યુ થઈ જાય છે અને કેટલાય લોકો ઘાયલ પણ જાય છે હવે બીજા બે વાત કરીએ તો એક વિમાન પેટાગોનમાં અથડાયું અને બીજું વિમાન પેન્સિલવેનિયામાં એક ખેતરમાં જઈને અથડાયું અને આ આખા હુમલામાં લગભગ કેટલા લોકો ત્રણ હજાર જેટલા નિર્દોષ લોકો શું છે મૃત્યુને ભેટે છે છ હજારથી વધુ લોકો શું થાય છે ઘાયલ થાય છે એટલે કે શું આ આતંકવાદી હુમલાના કારણે પણ શું છે ઘણા બધા લોકો પોતાની જાન ગુમાવે છે હવે બીજા હુમલાની વાત કરીએ તો જે તેરમી ડિસેમ્બર બે ના રોજ એક આતંકવાદી જૂથના પાંચ આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો હવે તમને ખબર છે ને સંસદ ભવન તો ક્યાં છે શું છે કે બે હજાર એકમાં સંસદ ભવન પર હુમલો થાય છે અને લગભગ પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ સુધી આડે ધડ ગોળીબાર કરીને પરિસરને બાનમાં લઈ છે હવે લોકશાહીના પવિત્ર મંદિર એવા સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોએ ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યો અને આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા આઠ જેટલા સુરક્ષાકર્મીઓ શહીદ થયા અને સોળ જેટલા જવાનો શું થાય છે ઘાયલ થાય છે આ થઈ બીજી ઘટના હવે આતંકવાદી હુમલો થઈ હોય તેવી ત્રીજી ઘટના તો એ છે છવ્વીસમી નવેમ્બર બે હજાર આઠના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલ પાસે અને અન્ય મહત્વની જગ્યાઓએ થોડા થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ રીતે વિસ્ફોટ અને ગોળીબારની ઘટના થાય છે અને જેના કારણે કારણે પણ એકસો સાડત્રીસ જેટલા લોકો ઘાયલ થાય છે અને આ ઉપરાંત જાણીતી હોટલમાં આતંકવાદીઓ અનેક લોકોને બાંધમાં લે છે અને તેમને શું પોતાના નિયંત્રણની અંદર લે છે હવે શું થાય છે કે આ ત્રણે ત્રણ હુમલાઓ થાય છે તેમાં જે આતંકવાદીઓ છે એનો એક મેઇન જ રિઝન એ જ છે કે તેઓ શું કરે છે લોકોમાં ભય પેદા કરે છે અને તેની સાથે સાથે શું કરે છે પોતાની જે પણ કંઈક માંગો છે એ તરફ શું કરે છે સરકારનું ધ્યાન આકર્ષિત કરે છે હવે એક ચોથી ઘટના પણ છે જે બે હજાર ચૌદમાં હાલ જ બની છે બે હજાર ચૌદમાં ડિસેમ્બરમાં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓ શું કરે છે હુમલો કરે છે અને એમાં એકસો ને બત્રીસ જેટલા નિર્દોષ બાળકો અને એકસો ને એકતાલીસ જેટલા લોકોના મોત થઈ જાય છે હવે તમે આ જે આંકડાઓ છે એ જ સાંભળો તો જ તમને થશે કે શું આતંકવાદ આવું પણ કરી શકે છે ને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે સીધે સીધું કહીએ તો તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે આતંકવાદ તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે આતંકવાદથી જે પણ રાષ્ટ્ર પ્રભાવિત થાય છે તેનો વિકાસ શું થાય છે અટકી જાય છે આતંકવાદમાં આત્મઘાતી હુમલા કરવા બોમ્બ ફેંકવા હથિયારો સંતાડવા તેનો ઉપયોગ કરવો અપહરણ કરવું વિમાનો હાઈજેક કરવા નાણાં પડાવવા માદક દ્રવ્યોની હેરફેર કરવી વગેરે જેવી હિંતા હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરે છે હવે આવી કોઈક સમસ્યા સર્જાય તો તમારે શું કરવું અને શું ન કરવું એટલે કે વ્યવસ્થાપન કેવી રીતે કરવું એના વિશે અભ્યાસ કરીએ કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરો હવે તમને કંઈક ખબર પડે કે આ વ્યક્તિ છે એના પર તમને થોડું પણ ડાઉટ જાય કે ચલો આ વ્યક્તિ શંકાસ્પદ લાગે છે તો તરત શું કરવાનું છે જાતે જ નિર્ણય લેવાનો નથી પણ શું કરવાનું છે પોલીસને જાણ કરવાની છે બીજો છે જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ છબી ઘરો બગીચા ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓ વસ્તુઓને અડસો નહીં તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરો હવે હોય ને એક્ઝામ્પલ તરીકે જોઈએ કે તમે કોઈક મોલમાં જાઓ છો અને ત્યાં સુકેશ પડેલું હોય એ કોનું છે તમને ખબર નહીં તો આવા આવી જે સિચ્યુએશન થાય ત્યારે તમારે શું કરવાનું છે એ જે બેગ પડેલું છે તેને અડવાનું નથી પરંતુ શું કરવાનું છે ત્યાંના જે સુરક્ષા કર્મીઓ છે એને જાણ કરવાનું છે કે અહીં કોઈ બેગ પડ્યું છે અને ઘણા સમયથી ત્યાં જ પડ્યું છે એને હજી એ કોઈ લેવા આવ્યું નથી બીજું છે કે સુરક્ષા હેતુથી કરાતા તપાસ કે અગચડતની પ્રક્રિયામાં સહયોગ કરવો હોય ને કે ચાલો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે એટલે પોલીસ કર્મીઓ શું કરે છે એકબીજાને પૂછપરછ કરે છે ને તપાસ કરે છે ને તો આવા પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે તમને જેટલી પણ કંઈક માહિતી મળે ને એ માહિતી પોલીસ કર્મીઓને જણાવવાની છે પછી એવું નથી કે ચાલો મારે તો આમાં પડવું જ નથી મારે આ નથી કરવું એવી રીતે ત્યાંથી જતા નથી રહેવું પણ શું કરવાનું છે તમારે સહયોગ આપવાનો છે બીજું છે તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે હોય ને કે ઘર હવે તો એવું છે કે ઘર ભાડું આપવામાં આવે છે એટલે અહીં શું કહ્યું છે કે તમે તમારું ઘર ભાડું આપો તો શું કરવાનું છે નજીકના પોલીસ મથકે તમારે નોંધ નોંધ કરાવવાની છે કેમ કેમ કે જે પણ તમારા જે મકાનમાં રહેવા આવે છે હોય ને એનું આધાર કાર્ડ હોય છે એક લાઇસન્સ હોય છે કે કંઈ પણ એના જે અમુક જરૂરી પુરાવા હોય છે એ પણ તમારે જોઈ લેવાના હોય છે બીજું છે જાહેર સ્થાનોએ સીસીટીવીથી સુસજ્જ કરવા જો કરવા જોઈએ શું કહ્યું છે જે જાહેર પબ્લિક પ્લેસ છે એમને શું કરવાનું છે સીસીટીવીથી સુસજ્જ કરવાના છે એટલે કે જે સીસીટીવીની ફેસિલિટી છે એ બધા જ જે પબ્લિક પ્લેસ હોય છે ત્યાં હોવી જોઈએ બીજું છે મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તાત્કાલિક તેની જાણ જવાબદાર વ્યક્તિને કરો એ પણ બરાબર જ છે કે કોઈ વ્યક્તિ છે બસ કે ટ્રેનમાં તો હોય છે ને તમે ટ્રાવેલિંગ કર્યું હશે તો તમને ખબર છે કે કોઈ વ્યક્તિ પોતાનો સામાન મૂકીને જતી રહે છે અહીં પબ્લિક પ્લેસની વાત આવે છે કે કોઈ પણ બસ કે ટ્રેનની જ વાત નહીં પરંતુ કોઈ પણ પબ્લિક પ્લેસ પર કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડીને જતો રહે અને લેવા જ નહીં આવે તો હાલના જે નજીકના જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં પણ તમે જણાવી શકો છો અથવા કોઈ જવાબદાર વ્યક્તિને પણ તમે જણાવી શકો છો બીજું છે પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય મોડી રાત સુધી કોમ્પ્યુટરમાં કામ કરતો હોય તો તેવા લોકોની વણ વર્ણૂક વર્તણૂકની પોલીસને જાણ કરો હોય ને એમ તો જનરલી એવું છે કે સિટીવાલા એરિયામાં જ આ પ્રશ્ન ઊભો થાય છે કેમ કે ગામડાના વિસ્તારમાં તો જનરલી બધા પાડોશીઓ હોય છે એમને બધા ઓળખે જ છે પરંતુ સિટીવાલા એરિયામાં વધારે બનતું હોય છે કે ત્યાં કેવું હોય છે કે પાડોશીઓ એકલા જ રહેતા હોય લોકોમાં હળતા ભળતા પણ નહીં હોય જે ફંક્શન હોય સાથે સેલિબ્રેટ કરતા પણ નહીં હોય આખો દિવસ રાત કમ્પ્યુટરમાં જ લાગ્યા હોય છે તો શું કરવાનું છો એ શું કરવાનું છે કે વ્યક્તિ તમને શંકાસ્પદ લાગે ને એટલે સીધે સીધી તમારે પોલીસને જાણ કરી દેવાની છે બિનવારસી વાહનોની જાણ પણ પોલીસને કરો હોય ને કે સામાનની જેમ શું છે વાહનો પણ હોય ને કે બસ અને ટ્રેનમાં જેમ લોકો સામાનો છોડીને જતા રહે છે અને લેવા જ નથી આવતા એવી રીતે અમુક સ્થળે જે પબ્લિક પ્લેસ હોય છે ત્યાં પણ કેવું હોય છે કે લોકો વાહનો છોડી જાય છે અને પછી લેવા આવતા જ નથી તો શું કરવાનું છે તમારે એવા વાહનો પણ અડવાનું નથી પણ પોલીસને જાણ કરવાની છે ચાલો હવે આતંકવાદની સમસ્યા સર્જાય છે ત્યારે તમારે શું કરવું એ તો તમે શીખી લીધું હવે શું ન કરવું એની વાત કરીએ તો અજાણ્ય વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં હોય ને હવે તો બધું ઓનલાઈન શોપિંગ ચાલે છે એટલે તમે બધું જાણો જ છો છતાં શું છે કે અહીં કહ્યું છે કે અજાણ્ય વ્યક્તિ દ્વારા કોઈ પણ તમને કહેવામાં આવે ને આ વસ્તુ છે કે પાર્સલ છે પેલા ભાઈને આપી દો તો આવું ક્યારે પણ કરવું નહીં હા તમે ઓળખો છો તો બરાબર છે પરંતુ અજાણ્ય વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું પાર્સલ લેવું નહીં કોઈ કહે ને તમને કે આ પાર્સલ લો અને પેલા ભાઈને આપી દો તો આવું કરવું કરવાનું નથી બીજું કહ્યું છે અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં તમને આપણે વાત કરી જ ગયા એ પ્રમાણે અજાણ્ય વ્યક્તિને ઘર ભાડે આપવાનું નથી અને આપો તો એ તેના જે આધાર કાર્ડ હોય લાયસન્સ કાર્ડ હોય છે અથવા અન્ય જે ડોક્યુમેન્ટ છે ઓળખપત્ર છે એ પણ તમારે ચેક કરી લેવાના છે પછી જ ઘર ઘરભાડુતિ આપવાનું છે બીજું કહ્યું છે અજાણ્યા વ્યક્તિ સાથે ઘર મોબાઈલ કે વાહનની લેચ લે વેચ કરશો નહીં શું કહ્યું છે કે અજાણ્યા વ્યક્તિ હોય તેની સાથે ઘર મોબાઈલ કે વાહનની લે વેચ કરવાની નથી હોય ને હવે તો એવું છે કે સેકન્ડમાં વસ્તુ ખરીદો થોડું એક મહિનો યુઝ થાય હોય એટલે શું એ વસ્તુ જૂની જ થઈ ગઈ ને એટલે પછી શું એને વેચી દેવામાં આવે છે માર્કેટમાં નવા નવા ફોન આવતા હોય છે નવી બાઈક આવતી હોય છે તો શું કરે છે એને લેવે જ તો ચાલ્યા જ કરે છે તો શું કરવાનું છે અહીં કે અજાણ્યા વ્યક્તિ સાથે ક્યારે પણ આવા વ્યવહારો કરવાના નથી અહીં જે આપણી માનવસર્જિત આપત્તિ છે આતંકવાદ એ શું થાય છે પૂર્ણ થાય છે અહીં તમારું જે આજનું લેશન છે કે આતંકવાદની સામાજિક અસરો જણાવો એ પ્રશ્ન તમારે લખવાનો છે ને તમારે લખવાનો છે અને તેની સાથે સાથે મોડે પણ કરવાનો છે થેન્ક યુ